મિત્રો મજામાં ફરીથી યસ એક નવા સાહિત્યકાર જન્મોત્સવ નવલિકા યસ બધું યાદ છે ગૃહ પ્રવેશમાંથી લીધેલી અને યસ સુરેશ જોશી તો યસ સુરેશ જોષી વિશે આપણે નવી નવી વાતો જાણીએ તમને ખબર છે કે જન્મ દિવસ હોય તો આ એ આ ઝુંપડીની અંદર પ્રવેશવાનો છે અને ત્યાં બધા સુર જેનું સંગીતના બધા સાધનો એ બધા આની અંદર છે તો મિત્રો અહીં આપણે વિશેષ કામ કરવું છે મિત્રો ઘટના એવી થાય કે જો નવા સવા હોય ને તો ગભરાઈ જાય પણ જેની પાસે સૂર છે તો ત્યાં અંદર જાય તો યસ સરસ મજાની એક ચેર હોય ખુરશી હોય વડા મહારાજા ન બેસતા હોય મોટા મહારાજા એવા એવી ખુરશી ત્યાં લખ્યું હોય ભાષા કારણ કે ભાષાના સંદર્ભે હશે જ ગીતો છે એ ભાષાના સંદર્ભે છે સંગીત છે એનું અનુસંધાન છે જ તો ત્યાં બેસવાનું હોય છે અને કોઈ એક વ્યક્તિ આવી વાલોરનો પ્રસાદ આપે એ જ સમયે બારણું આમ ડોલતું હોય છે અને હા એક વ્યક્તિ પ્રવેશે અને યસ એકવીસ રૂપિયાનું એક કવર આપે અને થોડું પલળેલું લાગે છેલ્લે જે મે વરસો તો મે એટલે મે હ છેલ્લે જે મે વરસો તો ને મેં એકવીસ રૂપિયાનું જે એક કવર પલડેલું છે એ આપે છે ભાઈ એ કીધું કે રાખી દેજો યસ તો આવી કંઈક વાત અને હા પછી તો આંખ બંધ કરીને થોડુંક બોલવાનું થયું અને છેલ્લે વિવેચન રૂપે સાર પણ કહેવાનું કહ્યું પણ આટલું કરવું પડ્યું પણ યસ મજા બહુ આવી કારણ કે સંગીત એની સાથે જોરદાર હતું તો મિત્રો વાર્તા થોડીક આગળ વધે છે ગૃહ પ્રવેશમાંથી લીધેલી આ નવલિકા જન્મોત્સવ સુરેશ જોશી અને હા વાર્તાની અંદર આગળ તમે કહો સર અમને ખબર પડી ગઈ તમે જે ઓલો પ્રસાદની વાત કરતા હતા એ ભગવાનના ધરેલો હતો હરિપ્રસાદ હતો તો યસ અને વાલોર એ તમે ભલે કહેતા હો તો અમને ખબર છે કે એમનો જન્મ વાલોડ અને બારણું ડોલે છે એ ખબર પડી ગઈ બારડોલી તાલુકો છે અને હા સુર જોશેમાં તો સુરેશ જોશી તો છે પણ સુરત પણ છે મિત્રો અહીંયા ભૂગોળ પણ તમે આવડે છે કે વાલોડ છે એ બારડોલી તાલુકો અને સુરત જિલ્લાનું ગામ છે આવું નાની નાની વાતો છે પણ મસ્તી મૂકીએ છીએ ખાલી જસ્ટ એક ટ્રીક દ્વારા શું શીખી શકાય એનું અનુસંધાન છે ફરીથી હું તો વાર્તા કહીશ પણ તમે બધું પાઠનું પાકું કર્યું છે એટલે તમે એના સીધે સીધા જવાબ આપી રહ્યા છો તો જરા જોઈએ તમે તરત કહી રહ્યા છો કે સર અમને ખબર જ છે યસ આ જન્મોત્સવની વાત છે એ જે પાઠ છે નવલિકા છે ગૃહ પ્રવેશમાંથી લીધેલ છે અને અંદર જે પ્રોસેસ થાય છે એમાં પણ ખબર પડી જાય કે વા જન્મ છે વાલોડ અને હરિપ્રસાદ સુરેશ જોશીના પિતાશ્રીનું નામ છે હરિપ્રસાદ અને તમે કહેશો સર આ જે એનું ભાષા લખ્યું છે અને ત્યાં બેસવાની જે ખુરશી છે એને અહીંયા વડા મહારાજા અને ભાષા તો તમે તમે કહો સર વડા એટલે તમને યસ વડોદરા યાદ આવે છે અને બિલકુલ સાચું છે અને મહારાજા એક યુનિવર્સિટી કઈ મહારાજા સયાજી તો બિલકુલ સાચું છે કે વડોદરાની જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એમાં ભાષા ભવનના અધ્યક્ષ હતા તો બિલકુલ તો વ્યવસાય એ પ્રાધ્યાપક હતા અને ભાષા ભવનના એ અધ્યક્ષ પણ હતા તો આ બધી વાતો હવે તમને રેફરન્સમાં પકડાઈ રહી છે તમે કહો છો સાહેબ બોલું ઓલું જે કંઈક એકવીસ રૂપિયાનું કવરની વાત હતી એ શું હતી તો મિત્રો એ થોડીક વાત વિશેષ છે અને એ મારે થોડીક ડિટેલમાં કહેવી પડશે તો મિત્રો ત્યાં બેઠા પછી એક જેમ કે ને બધા કંઈક ને કંઈક આપે તો અહીંયા આપ્યું છે એકવીસ રૂપિયાવાળું કવર પણ એને ચોખવટ કરી કે આ પલળેલું એટલે જે છેલ્લે જે મે આવ્યું હતો મે એટલે વરસાદ આવ્યો હતો તો એ સમયનું એકવીસ તમે કહેશો સર અમને અમને પકડાઈ ગયું અમે યાદ રાખ્યું છે મે મહિનાની છેલ્લી તારીખ યાદ જ છે તો યસ પણ જોયું કે કવર તો પલળેલું જ નથી ત્યારે એણે ચોખટ કરી કે ન જ પલળેલું અને મેં આગલા દિવસે લઈ લીધું છે તો બિલકુલ યાદ આવી ગયું કે છેલ્લો જે મે મહિનાનો દિવસ એનો આગલો દિવસ અને એ તો ખબર છે ત્રીસમી મે અને યસ ઓગણીસો એકવીસ તો મિત્રો બિલકુલ તમે સાચા છો એનો જન્મદિવસ બીજી વાત મિત્રો એમાં એ હતી કે એની અંદર એક નવી જે છાસ બહાર પડી છે એની જાહેરાત હતી અને એક પત્ર હતો પણ એ પત્ર અત્યારે વાંચવાનું નથી એ એકદમ છાનો પત્ર છે અને મરણોત્તર એ વાંચવાનો છે અને જેમાં એક રેફરન્સ છે મોટી કથાનો એટલે આખું ભેદી લાગતું હતું પણ આ બધું હતું યસ તો ફરીથી તમે કહેશો સર અમને એક બીજી પણ વાત યાદ છે કે એમની અવસાન છે ને ત્રણ નવ છ્યાસી ત્રણ નવ છ્યાસી બિલકુલ સાચું છે અને બીજી પણ વાત સર અમને પકડાઈ રહી છે અને એ છે મોટી વાત મોટી કથા એટલે નવલકથાની વાત છે તો યસ પત્ર નહીં છિન્ન પત્ર અને મરણોત્તર તો બિલકુલ અને મરણોત્તર તો એ બંને વાત પણ આમાં અમને પકડાઈ રહી છે અને બીજી વાત પણ મોટી કથા એટલે નવલકથા તો હવે કોઈ પૂછશે કે સુરેશ જોશીની નવલકથા તો એ છિન્ન પત્ર અને મરણોત્તર તો આ અમને યાદ રહી ગયું છે અને જન્મ તારીખ પણ સર અમને યાદ છે કે ત્રીસ પાંચ ઓગણીસો એકવીસ અને અવસાન ત્રણ નવ છ્યાસી તો એ ઓગણીસો છ્યાસી હવે વાત એવી કે આ પ્રોસિજર પછી એને કહેવામાં આવ્યું કે તમે આંખ બંધ કરો અને એકદમ ભાવ સાથે સંવેદના સાથે બોલવાનું છે શું બોલવાનું છે કે ઇતિ મે મતિ ઈદમ સર્વમ જનાંતિકે ફરીથી ઇતિ મે મતિ ઇદમ સર્વમ જનાંતિકે એટલે કે આજ બધું મતિ અને આવી જ બુદ્ધિ હોય ને આવું જ બધું છે ઈદમ સર્વ જનાંતિક આ માણસોમાં આવું જ બધું તો આવું તો એને ત્રણ વસ્તુ બોલવાની હતી ફરીથી ઈતિ મે મતી ઈદમ સર્વમ જનાંતિકે મિત્રો બોલી જાવ તો મારી સાથે બોલી જાવ ઈતિ મે મતી ઈદમ સર્વમ જનાંતિકે તમે કહેશો સાહેબ અમને ખબર પડી ગઈ છે કે તમારે જે કહેવું છે ને અમે લોકો જાણી લીધું છે કે અહીંયા નિબંધ ની વાત છે સંવેદના વાળા નિબંધ ક્યાં ક્યાં તો મે મતિ સર્વમ તો મિત્રો હવે તમને કોઈ એમ પૂછે કે નવલકથા તો યસ છિન્ન પત્ર છિન્ન પત્ર મરણોત્તર અને કોઈ પૂછે કે યસ નિબંધ તો નિબંધ સંગ્રહ ક્યાં ક્યાં તો યસ મે મતિ ઈદમ સર્વમ બે તમે સાર ક્યો કઈક તો સાર રૂપે કઈક કયો તો એને સાર એટલે કે સાર સાથે કઈક બોલ્યો વિવેચન રૂપે તમે કહ્યું સાહેબ સ સાર એટલે તો ઓડું જ આવે તો સાચું જ છે સાહિત્યિકેદમી ગાંધીનગર અને દિલ્હી તો એ બિલકુલ સાચું છે તો અને ર એટલે રણજીત રામ સુવર્ચંદ ચંદ્ર બરાબર છે એના એવોર્ડ મળ્યા છે તો એ બિલકુલ સાચું છે તો છેલ્લે વિવેચન રૂપે કયો તમે કહેશો સાહેબ વિવેચન ગ્રંથ વાત છે ને એ કે કંઈક બોલો એમ તો એને એમ કીધું કે મને બીજું કંઈ નહીં પણ કે જેમ કૃષ્ણએ જેમ આઠમો અધ્યાય કીધો હતો ને એવું લાગ્યું અને હવે મારે કંઈ બોલવું નથી મને મનમાં ચિંતન કરવા દઉં એ શું બોલ્યા કે છેલ્લે મારે કંઈક આઠમા અધ્યાય જેવું લાગ્યું અને મનમાં ચિંતન કરવા દઉં તો તમે તરત કહેશો સર કે અહીંયા કંઈક કંઈક છે ને કંઈક એવું એનું સંસ્કૃતમાં કિંચિત થાય તો બિલકુલ સાચું છે કિંચિત અને આનું સંસ્કૃત કરવું તો તો કે અષ્ટમોધ્યાય ધ્યાય અને હા મનમાં ચિંતન કરવા દે એટલે ચિંતયામી મનસા ચિંતયામી મનસા તો આ જે ત્રણેય વાતો છે ચિંતયામી મનસા એ વિવેચન ગ્રંથ હે ને તો વિવેચન ગ્રંથ પૂછે તો પણ તમને હવે આવડે છે તો મિત્રો ફરીથી જોઈ લઈ કે તમારી પાસે ક્લિયર કટ છે કે અહીંયા તમને નવલકથાના સંદર્ભે પૂછે તો છિન્ન પત્ર અને મરણોત્તર અને સાથે સાથે નિબંધની વાત કરે તો યસ ઈતિ ઈદમ સર્વમ જનાંતી કે અને હા તમને એમ પૂછવામાં કે વિવેચન ગ્રંથ ક્યાં તો કિંચિત અષ્ટમોધ્યાય મિત્રો હવે તમે બધું જાણો છો સુરેશ હરિપ્રસાદ જોશી જન્મ તો ખબર છે વાલોડ તાલુકો બારડોલી જિલ્લો સુરત અને હા ભાષા ભવનના અધ્યક્ષ મહારાજા સેહજી રાવ યુનિવર્સિટી અને જન્મ તારીખ ત્રીસ પાંચ ઓગણીસો એકવીસ અવસાન ત્રણ નવ છ્યાસી નવલકથા પણ ખબર છે છિન્ન પત્ર અને મરણોત્તર અને હા વાર્તા સંગ્રહ ગૃહ પ્રવેશ જન્મોત્સવ એમાંથી જ લીધેલું છે અને હા નિબંધ સંગ્રહની વાત કરીએ તો ઇતિ મતિ ઈદમ સર્વમ અને યસ જનાંતિકે અને હા વિવેચન ગ્રંથની વાત હોય તો તો કિંચિત અષ્ટમો ધ્યાય ચિંતયા મી અને છેલ્લે એવોર્ડની વાત કરીએ તો મિત્રો તમને યાદ જ છે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી બંને અને રણજીત રામ સુવર્ણ ચંદ્ર તો મિત્રો મજા આવે યસ એક પ્રશ્ન હું પૂછી લઉં જેનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે પ્રશ્ન આવો છે સુરેશ જોશીના પિતાશ્રીનું નામ શું હતું મિત્રો ભૂલા વિનાઓ અને હા કેવી મજા આવે છે એ તો ખાસ લખી નાખજો વિશ્યુ ઓલ ધ બેસ્ટ ખૂબ બધા માર્ક્સ મળે એવી હાર્દિક શુભેચ્છાઓ કોમેન્ટ્સની રાહ સાથે આવજો